નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખીશું ધોરણ 3 વિષય છે ગણિત. વિષયાંક છે પ્રકરણ 4 લાંબુ અને ટૂંકું. મારો હાથ કેટલો મોટો છે? મારો હાથ એટલે આપણો હાથ છે. એમાં તમારે પ્રથમ તો અંગૂઠો અને છેલ્લી આંગળી આ બેમાંથી કોની લંબાઈ વધારે છે એ આપણે માપવાનું છે. તો એ માપવા માટે આપણે સ્કેલનો ઉપયોગ કરીશું. દાખલા તરીકે સ્કેલ છે 0 થી લઈને 15 સુધીના તમને સ્કેલમાં અંક આપેલા છે. એ અંક છે શેમાં આપેલા છે? સેન્ટીમીટરમાં આપેલા છે. તો આપણે લઈએ આપણા હાથની લંબાઈ માપીએ, જુદી જુદા ભાગોની માપીશું. તો પહેલાં તો સૌથી પહેલાં આપણે અંગૂઠાની લંબાઈ માપીએ. તો 0 થી અંગૂઠો મૂકીને ક્યાં સુધી પહોંચે છે એ આપણે જોવાનું છે. તો મારે પહોંચે છે 6 અંક સુધી પહોંચે છે. તો હું કહી શકું કે મારા અંગૂઠાની લંબાઈ છે એ 6 સેમી લાંબી છે. એટલે કે મારો અંગૂઠો છે એ 6 સેમી લાંબો છે. જ્યારે તમે એવી જ રીતે નાની આંગળીની લંબાઈ માપો, તો આંગળી છે એ 0 થી મૂકી અને સ્કેલથી 0 થી શરૂઆત કરીને છેક સુધી માપવાની છે. તો ક્યાં પહોંચે છે નાની આંગળી? તો 5 અને 6ની વચ્ચે પહોંચે છે. તો આપણે કહી શકીએ કે મારી આંગળી છે એ 5.5 સેમી લાંબી છે. આવી રીતે આપણે જુદી જુદી આંગળીઓ આપણા શરીરના ભાગો જુદા જુદા ભાગો છે, આંખ છે, કાન છે, નાક છે, અને આપણા શરીરના બધા અવયવોને આપણે માપી શકીએ છીએ. માપપટ્ટીનો ઉપયોગ કરી શકીએ છીએ અને માપી શકીએ છીએ. મારો હાથ કેટલો મોટો છે? તો હાથ માપવા માટે વચની આંગળી સૌથી મોટી આંગળી છે, એ મોટી આંગળીથી અહીંયા કાંડા સુધીની લંબાઈ આપણે માપવાની છે. તો અહીં આંગળીથી મૂકીશું કાંડા સુધી. તો કહી શકીએ કે મારો હાથ એ 15 સેમી મોટો છે, તો 15 સેમી છે લાંબો છે. આ આંગળીથી કાંડા સુધીની વાત થઈ આપણે કે મારા હાથની લંબાઈ બરોબર. તો તમે આવી રીતે પહેલી આંગળી, બીજી આંગળી, ત્રીજી આંગળી અને છેલ્લી આંગળી, સૌથી નાની આંગળી, આમ 5-5 આંગળી અને સાથે અંગૂઠો પણ અંદર સમાવેશ થઈ જાય છે. આ 5-5 આંગળીઓની આપણી લંબાઈ હાથના પહોંચાની જુદી જુદી આવે છે અને એની માપ પણ દરેક વ્યક્તિનું માપ જુદું જુદું હોય છે. મારા હાથની વાત કરી, તમે તમારા હાથની અને તમારા મિત્રની હાથની પણ સરખામણી કરી શકો છો. ત્યારે પણ તમારા હાથનું માપ અને તમારા મિત્રના હાથનું માપ પણ જુદું જુદું આવે છે, એમાં ડિફરન્સ આવે છે. આપણો હાથ 15 સેમી લાંબો આવ્યો હોય તો એનો હાથ 14 સેમી પણ આવ્યો હોય અને 17 સેમી પણ આવ્યો હોય. આવી રીતે આપણે આપણા શરીરના ભાગના અવયવો છે એ આપણે માપી શકીએ છીએ. દાખલા તરીકે આપણે આપણું માથું માપવું હોય તો આપણે સ્કેલથી માપી શકીએ? ના, એના માટે આપણે મેઝર ટેપ અથવા માપપટ્ટીનો ઉપયોગ કરી શકીએ છીએ. તમે બધાએ જોઈ હશે આવી માપપટ્ટી બરોબર. તો એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એને માપવા માટે આપણે આવી રીતે ગોળાઈમાં હોય તો ગોળાઈમાં આવી રીતે આપણે માપ કાઢી શકીએ છીએ અને ગોળ ફેરવી શકીએ છીએ. ત્યાં હાથ રાખીને આપણને ખ્યાલ આવે છે કે મારું માથું છે એ 55 સેમી મોટું છે અથવા 55 સેમીની લંબાઈ ધરાવે છે. 55 ઉપર આવ્યો એટલે હું કહી શકું કે મારું માથું 55 સેમી છે. તો તમારું માથું છે એ તમે પણ માપી શકો છો. આવી રીતે મેઝર ટેપથી તમે તમારું માથું માપી શકો છો અને નક્કી કરી શકો છો કે મારું માથું 40 સેમી લાંબુ છે કે 50 સેમી લાંબુ છે, એ તમે નક્કી કરી શકો છો. એવી રીતે મેઝર ટેપથી ન માપવું હોય તો તમે દોરીથી પણ માપી શકો છો અથવા દોરડાથી પણ માપી શકો છો. દોરી અહીંથી શરૂ કરીને એને બે ભેગી કરવાની અને એ દોરી છે એ મેઝર ટેપથી પછી માપી લેવાની કે કેટલે સુધી માપ આવે છે. તો આપણને ખ્યાલ આવે કે મારું માથું જેટલા સેમી જવાબ આવતો હોય, 24 આવતો હોય, 25 આવતો હોય કે 30 આવતો હોય, એવી રીતે આપણે દોરીનો ઉપયોગ કરીને માપી શકીએ
અને મેઝર ટેપનો ઉપયોગ કરીને પણ માપી શકીએ છીએ। એવી જ રીતે આપણે કોઈ ભી શરીરના ભાગ માપવા હોય, દાખલા તરીકે મારી કમર માપવી હોય તો આપણે કમર ઉપર આવી રીતે મેઝર ટેપ ગોળ ફરતે રાખી આપણે કમરની લંબાઈ લઈ શકીએ છીએ। દાખલા તરીકે મારી લંબાઈ આવી, મારી કમરની લંબાઈ આવી, हाथ की बात करिए।
हाथ छे आखो हाथ हाथ એટલે અહીંથી અહીં સુધીનો હાથ તો શું કહે છે કે મારો હાથ છે ઈ 15 સેમી લાંબો છે જ્યારે મારા મિત્રનો હાથ છે ઈ 16 સેમી લાંબો છે અથવા તમે હાથમાં અહીંથી અહીં સુધીનો હાથ પણ લઈ શકો છો મછલી આંગળીથી કાંડા સુધીનો હાથ એની પણ તમે લંબાઈ લઈ શકો છો તમને અહીંયા કઈ લંબાઈ આપી છે એ પણ હું તમને કહી દઉં છું તમારા પાઠ્યપુસ્તકમાં વજલી આંગળીથી કાંડા સુધીની આંગ કાંડા સુધીનું માપ લેવાનું છે તો આપણે લખીશું કે વજલી આંગળીથી કાંડા સુધીનો હાથ કેટલો લાંબો છે 15 સેમી લાંબો છે જ્યારે મારા મિત્રનો છે એ 16 સેમી લાંબો છે હવે આ કોષ્ટક તમે લખી નાખ્યું એની નીચે તમને કેટલા પ્રશ્નોના જવાબ આપ્યા છે પ્રશ્ન આપ્યા છે આપણે જવાબ શોધવાના છે પહેલો પ્રશ્ન છે કોનું માથું સૌથી મોટું અને કોનું માથું સૌથી નાનું છે ચાલો કોનું માથું સૌથી મોટું છે મારું કે મારા મિત્રનું તો માથામાં જોઈશું આપણે આપણું મારું માથું છે 15 સેમી લંબાઈ ધરાવે છે જ્યારે મિત્રનું માથું છે એ 18 સેમી લંબાઈ ધરાવે છે તો વિચારો કોનું માથું મોટું થયું તો મિત્રનું માથું કેવું થયું મોટું થયું જ્યારે કોનું માથું સૌથી નાનું થયું તો મારું માથું નાનું થયું એવું આપણે કહી શકીએ છીએ તો એ જવાબ આવશે કોનું માથું સૌથી મોટું છે તો માથાની ગોળાઈ મારી છે 15 મિત્રની છે 18 તો કોનું મોટું થાય મિત્રનું મોટું થાય તો મિત્રનું શું થશે મોટું થશે મિત્રનું માથું મોટું છે જ્યારે સૌથી કોનું માથું સૌથી નાનું છે તો મારું માથું સૌથી નાનું છે એવું આપણે કહી શકીએ છીએ કોનો હાથ સૌથી લાંબો છે મિત્રનો કે મારો તો આપણે જોઈશું હાથ જોઈશું આપણો હાથ છે 15 સેમી લાંબો જ્યારે મિત્રનો હાથ છે 16 સેમી લાંબો તો કોનો હાથ મોટો થશે તો મિત્રનો હાથ છે ઈ લાંબો થશે તો જવાબ આવશે મિત્ર આગળનો પ્રશ્ન તમારા કાન અને નાકમાંથી શું વધારે લાંબુ છે તમારા કાન લાંબા છે કે નાક લાંબુ છે બરોબર તમારું નાક લાંબુ છે કે તમારા કાન લાંબા છે ઈ તમે તમારી મેઝર ટેપ અથવા પોતાની સ્કેલથી માપશો ત્યારે તમને ખબર પડશે કે બેમાંથી શું લાંબુ છે તો આપણને જોવા પરથી પણ ખ્યાલ આવી જાય છે કે મારું નાક લાંબુ કે મારા કાન લાંબા તો આપણને ખ્યાલ આવે કે શું લાંબુ હશે નાક હશે કે કાન હશે તો આપણે કહી શકીએ કે બેમાંથી કાન લાંબા હશે તો જવાબ આવશે કાન આવશે ખ્યાલ આવી ગયો કાન લાંબા હશે કે નાક લાંબુ હશે તો તમે માપો નહીં તો પણ તમને ખ્યાલ આવી જાય અમુક વસ્તુ એવી છે કે બંનેની સરખામણી કરતા તમને ઝડપથી ખ્યાલ આવે છે કે કોણ લાંબુ છે નાક લાંબુ છે કે કાન લાંબો છે તો આપણે કહી શકીએ કે કાન લાંબો છે આગળનો પ્રશ્ન છે તમારો કોઈ પણ નખ 1 સેમી કરતા વધારે લાંબો છે આપણા હાથનો નખ જુઓ છો 5 આંગળીના 5 નખ હોય છે એ 1 સેમી કરતા લાંબો હોય છે તો તમારો નખ છે એ તમારે સ્કેલથી માપવાનો છે તો તમને ખ્યાલ આવશે જો મોટો હોય તો હા લખવાનું મોટો ના હોય તો શું લખવાનું ના લખવાનું તો હવે હું માપું દાખલા તરીકે મારું માપ લઉં કે મારી સ્કેલ છે અને મારો આ નખ છે તો 0 થી લઈને 1 સુધી લઈએ છીએ તો મારો નખ 1 સેમી ઉપર રાઈટ આવે છે બરોબર તો 1 સેમી કરતા વધારે લાંબો છે તો ના મારો નખ 1 સેમી કરતા વધારે લાંબો નથી જો તમારો નખ લાંબો હોય તો જવાબ આપવાનો હા માં જો તમારો નખ 1 સેમી કરતા લાંબો ન હોય તો જવાબ આપવાનો ના માં ચલો ખ્યાલ આવી ગયો મને આપણે આ કોષ્ટકમાં શું કરવાનું છે આશરે જવાબ લખવાનો છે આપણું અનુમાન કરવાનું અને સામે આપણા મિત્રનું પણ અનુમાન કરવાનું છે અને આપણે જુદા જુદા માપ લખી અને એની
અને એ માર્ક પરથી આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. હવે આગળ જોઈશું આપણે કે તમને એક ગિબલી અને અનાજના દાણા આપ્યા છે. પેજ નંબર 52 ઉપર તમને ચિત્ર આપ્યું છે. જો ગિબલી અને અનાજના દાણા આ ચિત્રમાં જો અહીં ગિબલી કીડી છે. ગિબલી નામ છે કીડીનું, એ ગિબલી કીડી છે અને અહીંયા અનાજના દાણા છે. તો એ દાણાને એને શું કરવું છે? ખાવા જવાનું છે. તો એના ચાર રસ્તા છે જવાના. કેટલા રસ્તા છે? ચાર. આ કીડીને અહીંયા અનાજના દાણા ખાવા જવું હોય તો એને ચારમાંથી કયો રસ્તો અપનાવવો, કે કયો રસ્તો ઈઝી પડશે, કે કયો રસ્તો સૌથી ટૂંકો પડશે, એ નક્કી કરવાનું આપણે છે. જોયું ને બધા એમ કેવા કેવા રસ્તા છે, જુદા જુદા વાંકડા ચૂકડા છે, આમથી આમ જાય, આમથી આમ જાય, એવી રીતે જુદા જુદા ચાર રસ્તા આપ્યા છે. રસ્તો એ, બી, સી અને ડી. ચાલો, ગિબલી કીડીને અનાજના દાણા સુધી પહોંચવું છે તે સૌથી ટૂંકા રસ્તાની શોધમાં છે. એને એમ છે, આપણને હોય કે સૌથી ક્યારે આપણે એની જોડે પહોંચી જઈએ અને આપણે ક્યારે સૌથી પહેલા મેળવી લઈએ, એને કહેવાય સૌથી ટૂંકા રસ્તાની શોધમાં છે. તો તમે કહી શકશો કે સૌથી ટૂંકો રસ્તો આમાં કયો છે? તો તમારે આ કોષ્ટકમાં જોવાનું છે, એટલે કે ચિત્રમાં જોવાનું છે, અને તમારે તમારી સ્કેલથી એ રોડનું માપ મેળવવાનું છે. તો કેવી રીતે આપણે રોડનું માપ મેળવી શકશું? તો પોતાની સ્કેલ લેવાની, રોડ એની પહેલાં સૌથી પહેલાં આપણે વાત કરીએ તો અનાજના દાણા સુધી પહોંચવું હોય તો કેવી રીતે પહોંચે? તો આપણે અનાજ રોડ એની વાત કરીએ એટલે પિંક કલરના લીટાની, ગુલાબી કલરના લીટો માપશું આપણે, રોડ એનું માપ મેળવીશું, પછી બીનું, પછી સીનું અને પછી ડીનું માપ મેળવીશું. ચાલો, પોતપોતાની સ્કેલ છે એ કીડીથી શરૂઆત કરી એટલે કે ઝીરોથી મૂકી અહીં સુધીનું માપ, એટલે કે આ ખૂણો પડે છે, આ ખૂણો પડે છે ત્યાં સુધીનું સૌથી પહેલાં માપ મેળવવાનું છે. તો દાખલા તરીકે હું કહું કે ત્યાં સુધીનું માપ 5 સેમીનું છે, પછી આ ખૂણાથી આ ખૂણા સુધીનું માપ લેવાનું છે, તો એ છે 4 સેમીનું છે. તો 5 સેમી થયા વત્તા 4 સેમી થયા, પછી આ ખૂણાથી આ ખૂણા સુધીનું માપ લેવાનું છે. તો આ ખૂણાથી આ ખૂણા સુધી સ્કેલ રાખો તો આપણે કહી શકીએ સ્કેલ રાખતા કે 2.5 નું 2 અને 3 ની વચ્ચે એટલે 2.5 સેમીનું માપ છે. વત્તા જો ચોથો ખૂણો છે અહીંથી અહીં સુધીનું માપ લેવાનું, એમાં પણ 0 થી શરૂઆત કરીને આપણે માપ મેળવીશું તો 5 સેમીનું થાય છે. તો વત્તા 5 બરાબર કેટલા થશે? રોડ એ થશે 5 સેમી, 4 સેમી, 2.5 સેમી અને 2 ને શું કહેવાય, 2.5 સેમી પણ કહીએ છીએ, વત્તા 5 સેમી. તો 4 એ 4 માપનો સરવાળો કરીએ, 5 ને 4 9, 9 ને 5 14, 14માં 2 ઉમેરો એટલે કેટલા સેમી થશે? 16 સેમી થશે. થોડુંક આગું પાછું 5 પોઈન્ટ એટલે 16.5 સેમીનો થશે. રસ્તો એ કેટલા સેમીનો થશે? 16.5 સેમીનો. આ પોઈન્ટ પછીની સંખ્યા એમને રાખવી પડે. 5 ને 4 9, 9 ને 2 11, 11 ને 5 16, 16.5 સેમીનો રસ્તો થાય. રોડ એ છે એ કેટલા સેમી લાંબો થશે? 16.5 સેમી લાંબો થશે. એવી જ રીતે આપણે રોડ બી ની વાત કરીશું. રોડ બી જો કેવો છે, વાંકડો ચૂકડો છે, તો રોડ બી ને પણ આપણે માપીશું. પહેલી લીટી પહેલા ખૂણાથી બીજા ખૂણા સુધીનું માપ લેશું. તો પહેલા ખૂણાથી બીજા ખૂણા માપ સુધીનું માપ છે, પોતાની સ્કેલ મૂકીને દરેકે માપ લેવાનું છે, તો 5 સેમીનું માપ થાય છે. તો આપણે લખીશું 5 સેમી. રોડ એ માં પહેલા ખૂણાથી અહીં બીજા ખૂણાનું માપ છે 5 સેમી. બીજા ખૂણાથી હવે લઈએ ત્રીજા ખૂણાનું માપ જોઈએ, તો બીજા ખૂણાથી ત્રીજા ખૂણા સુધીનું માપ છે 2.5 સેમી એટલે કે 2.5 સેમી છે. વત્તા ત્રીજા ખૂણા
बने जाता थसे 13 सेमी लांबो। आपणे कही शकीए के रस्तो बी छे ई 13 सेमी लंबाई धरावे छे। रस्तो बी केटली लंबाई धरावे छे? 13 सेमी धरावे छे। 13.0 એટલે 13 સેમી ની લંબાઈ ધરાવે છે। હવે રોડ સી ની વાત કરીશું। કયા રોડ ની વાત કરીશું? રોડ સી ની વાત કરીશું। ચાલો રોડ સી અહીંથી પીણીને લઈને આમ આવી રીતે રસ્તો જાય છે તો એના આપણે પહેલા ખૂણાથી બીજા ખૂણાનું માપ મેળવીશું। ચાલો પહેલો ખૂણો અહીં પીણી થી લઈને અહીંયા સુધી બીજા ખૂણા સુધી માપ લઈએ સ્કેલ થી માપીએ તો આપણે કેટલા સેમી થાય છે? 7 સેમી થાય છે। તો લખશું 7 સેમી વત્તા હવે બીજા ખૂણાથી લઈને ત્રીજા ખૂણાનું માપ લઈએ તો 0 થી સ્કેલ મૂકવાની બીજાથી ત્રીજા વચ્ચેના ખૂણાને તો 4 સેમી ઈ થાય છે। બીજેથી ત્રીજો ખૂણો 4 સેમીનો થાય છે। હવે ત્રીજેથી લઈએ ચોથો ખૂણો ઈ 5 સેમીનો થાય છે। પહેલેથી બીજો બીજો થી ત્રીજો અને ત્રીજેથી ચોથો એ કેટલા સેમીનો થાય છે? 5 સેમીનો થાય છે। જો એમાં ત્રણ જ લાઈન આવી એટલે આપણે ત્રણ જ માપ આવશે કારણ કે રોડ સી માં ત્રણ જ લાઈન છે, ત્રણ જ ખૂણા પડે છે એટલે ત્રણ જ માપ આવશે। આપણે એ ત્રણેય માપનો સરવાળો કરીશું। 7 માં 4 ઉમેરીએ એટલે કેટલા થશે? 11 થાય અને 11 માં 5 ઉમેરીએ એટલે કેટલા થશે? 16 સેમી થશે। રોડ સી કેટલા સેમીનો થયો? 16 સેમીનો થયો। હવે આપણે રોડ ડી ની વાત કરીશું। ચલો રોડ ડી કેટલા સેમીનો થશે? જો રોડ ડી કેવા કલરનો છે? વાદળી કલરનો આપેલો છે આપણને। આ વાદળી કલરનો રોડ છે એ કેટલા સેમીનો થશે? તો આપણે એને પણ આપણે અગાઉ માપ્યા ત્રણે રોડ એમ આપણે આપણી સ્કેલથી માપી લઈશું। રોડ ડી પહેલા ખૂણાથી બીજા ખૂણાનું માપ જોઈશું। રોડ ડી નું થશે જોઈ લઈએ આપણે 0 થી સ્કેલ મૂકવાની તો રોડ ડી 5.5 અને 6 ની વચ્ચે આવે છે એટલે 5.5 એટલે 5.5 સેમી વત્તા બીજા ખૂણાથી લઈએ ત્રીજો ખૂણો લઈએ તો બીજી લીટી માપીશું 7 સેમી ની થાય છે તો વત્તા 7 વત્તા આવું આ માપશું ત્રીજા ખૂણાથી ચોથા ખૂણા વચ્ચેનું માપ થશે 4 અને 5 ની વચ્ચે આવે છે એટલે આપણે લખીશું 4.5 4.5 સેમી લખીશું અને છેલ્લો ખૂણો છે એ આવશે 4 અને 5 ની વચ્ચે એ પણ 4 અને 5 ની વચ્ચે જ આવે છે તેમાં લખીશું 4.5 બરાબર। જો હવે આનો આપણે કરીશું સરવાળો આખો રોડ છે એનું આપણે માપ લીધું અને આપણે સ્કેલથી આપણે લીધું માપ અને આપણે અહીંયા લખ્યું હવે એનો સરવાળો પહેલા પોઈન્ટ પછીની સંખ્યાનો સરવાળો કરી દઈએ 5, 5, 10 અને 5, 15 પોઈન્ટ પછી 15 નો 5 વધી પડી 1 ક્યાં પડે? આગળની સંખ્યા ઉપર પડે 1 વધી પડી એટલે 1 ને 5 કેટલા થશે? 6 થશે। 6 માં 7 ઉમેરો 6 માં 7 ઉમેરી એટલે કેટલા થાય? 13 થાય। 6 માં 7 ઉમેરી એટલે 13 થયા 13 માં 4 ઉમેરો એટલે 17 થાય અને 17 માં 4 ઉમેરો એટલે કેટલા થશે? 21 થશે એટલે આપણે કહી શકીએ કે રોડ ડી છે એ 21.5 સેમી લાંબો છે। શું કહી શકીએ કે રોડ ડી છે એ 21.5 સેમી લાંબો છે? ખ્યાલ આવી ગયો ને કેવી રીતે આપણે માપ મેળવ્યું? તો પહેલો રોડનું માપ મેળવવું પહેલેથી પહેલા ખૂણાથી બીજા ખૂણાની સ્કેલથી માપ લેવાનું, બીજાથી ત્રીજા ખૂણાનું, ત્રીજાથી ચોથા અને ચોથાથી પાંચમા આવી રીતે પહેલા રોડ એનું માપ શોધવાનું, પછી રોડ બીનું માપ શોધવાનું અને પછી રોડ સીનું માપ પણ એવી રીતે શોધવાનું છે અને છેલ્લે રોડ ડીનું માપ
માં શોધીને આપણે સરવાળો કરવાનો જો હવે રોડ એનું માપ શું આવ્યું 16.5 સેમી આવ્યું રોડ બીનું માપ આવ્યું 13 સેમી 13.0 એટલે આપણે કહી શકીએ કે 13 સેમી કયા રોડ બી આવ્યો 13 સેમી આવ્યો રોડ સી આવ્યો 16 સેમી આવ્યો અને રોડ ડીનું માપ આવ્યું 21.5 સેમી તો હવે આપણે કહી શકીએ કે કયો રસ્તો સૌથી ટૂંકો છે તો જેનું માપ ઓછું હોય એ રસ્તો સૌથી ટૂંકો હોય અને જેનું માપ વધારે હોય એ રસ્તો કેવો હોય સૌથી લાંબો હોય ચાલો તો કયો રસ્તો સૌથી ટૂંકો થશે તો કોનું માપ ઓછું છે રોડ એનું માપ ઓછું છે બીનું સીનું કે ડીનું તો આપણે કહી શકીએ કે રોડ બી છે એ સૌથી માપ ઓછું છે તો રોડ બી છે એ સૌથી ટૂંકો રસ્તો છે તો કયો રસ્તો સૌથી ટૂંકો છે તો રોડ બીનો રસ્તો છે એ સૌથી ટૂંકો રસ્તો છે હવે આપણને પૂછ્યું હોય કે સૌથી લાંબો રસ્તો કયો પડે છે રોડ એનો બીનો સીનો કે ડીનો કહી શકે માપ પરથી 16.5 13 16 અને 21.5 તો જેનું માપ વધારે આવ્યું હોય એ રસ્તો કેવો હોય લાંબો હોય ઓછું આવ્યું હોય એનો રસ્તો કેવો હોય ટૂંકો હોય તો લાંબાની વાત કરીએ તો રોડ બીનો રસ્તો છે એ સૌથી લાંબો રસ્તો છે કારણ કે તેનું માપ કેવું આવ્યું છે 21.5 આવ્યું છે બાકીના ત્રણ રોડ કરતા સૌથી વધારે આવ્યું છે 21.5 આવ્યું છે તેથી રોડ બીનો રસ્તો છે એ સૌથી લાંબો રસ્તો કહેવાય છે તમે આ રસ્તાઓ કરતા વધારે ટૂંકો રસ્તો દોરી શકશો તે રસ્તાની લંબાઈ કેટલી થશે દાખલા તરીકે તમને અહીં બીજી ચિત્રમાં આપી છે અને અહીંયા અનાજના દાણા આપે છે શું આપ્યું છે એક સાઈડ કીડી આપી છે અને બીજી બાજુ અનાજના દાણા તમને આપ્યા છે તો તમે સૌથી વધુ વધારે ટૂંકો રસ્તો દોરી શકશો હા કેવી રીતે દોરી શકીએ તો આપણે અહીંથી સીધી જ કીડીથી સીધા અનાજના દાણા સુધીનો રસ્તો દોરીએ તો આપણો એ રસ્તો કેવો હશે સૌથી ટૂંકો રસ્તો હશે અને એ કેટલા સેમી લાંબાઈ ધરાવે છે તો તમે કીડીથી અહીંથી શરૂઆત ખૂણેથી કરીને અનાજના દાણા સુધી તમે લીટી દોરશો લીટી એટલે એને કહેવાય અંતમાં કહેવાય રેખા લીટી કીડીથી અનાજના દાણા સુધી તમે રેખા દોરશો અને એ રેખા આવી રીતે કીડીથી કરીને અનાજના દાણા સુધી રેખા દોરી એ રેખાને તમે તમારી સ્લેબથી માપવાની છે તો એ રેખા થશે 10 સેમી લાંબી થશે કેટલી થશે 10 સેમી લાંબી થશે તો આપણે કહી શકીએ કે તે રસ્તાની લંબાઈ કેટલી છે 10 સેમી આવશે કીડી તમને અહીંયા આપી છે અનાજના દાણા અહીંયા આપ્યા છે તો કીડીથી લઈને સીધે સીધો રસ્તો આપણે દોરવાનો છે વાંકડો ચોકડો આપણે રસ્તો દોરવો નથી રોડ એનો બીનો સીનો અને ડીનો કેટલા બધા વાંકા ચૂકા રસ્તા આપ્યા પરંતુ આપણે તો અનાજના દાણા જ કીડીને ખાવાના છે તો ડાયરેક્ટ સીધી જ રેખા દોરીએ તો તરત જ કીડીને અનાજના દાણા સુધી પહોંચવામાં સરળતા રે સીધી રેખા દોરીએ તો એ ઝડપી અનાજના દાણા સુધી પહોંચી શકે છે અને તેને ખાઈ પણ શકે છે હવે આજનું હોમવર્ક છે તમારું 11 અને 12 નો ઘડિયો બે વાર લખી પાકો કરો 11 નો ઘડિયો બે વાર લખવાનો છે અને 12 નો પણ ઘડિયો બે વાર લખવાનો છે એટલે કુલ 4 ઘડિયા થશે 11 નો બે વાર અને 12 નો બે વાર ઘડિયો લખવાનો છે અને ફરજિયાત પાકો પણ કરવાનો છે બીજું લેસન છે હોમવર્ક છે પાઠ્યપુસ્તક પેજ નંબર 51 આખું લખો પાઠ્યપુસ્તક પેજ નંબર 51 એટલે તમારો આ પ્રશ્ન થશે કોષ્ટક પૂર્ણ કરો અને એના પ્રશ્નોના જવાબ લખો જે આપણે જોયું હતું બોર્ડ ઉપર કે મારું માપ અને મારા મિત્રનું માપ તમે
તમારે એક કોષ્ટક લખવાનું છે, એના જવાબ પણ લખવાના અને નીચે પ્રશ્નોના જવાબ પણ આપવાના છે.